ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી છે અને આ લહેરમાં લોકોના ટપોટપ મોત નિપજી રહ્યા છે ત્યારે આ મહામારીને અંકુશમાં લેવા માટે વેક્સિન જ એક અસરકારક હથિયાર છે પરંતુ વેક્સિનને લઈ લોકોમાં અનેક પ્રશ્નો પેદા થયા છે આ તમામ પ્રશ્નોના જવાબ આપીશું અને જણાવીશું કે વેક્સિન કેટલી જરૂરી છે અને કેવી રીતે કોરોના વિરોધી વેક્સિન આપની રક્ષા કરે છે કોણ કોણ આ વેક્સિન લઈ શકે છે અને વેક્સિનના આડઅસરો શું છે આવા અનેક પ્રશ્નો લોકોના મગજમાં છે આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુઓ અમારો આ અહેવાલ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશની અંદર આતંક મચાવી રહી છે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થતાં હવે લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ આવી રહી છે પરંતુ વેક્સિનને લઈ હજુ પણ લોકોમાં કેટલીક ગેરસમજો જોવા મળી રહી છે ત્યારે આજે ડીસા અર્બન હેલ્થ ઓફિસમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જિનલ પટેલ આપણને જણાવશે વેક્સિનને લઈ જે મહત્ત્વના 10 પ્રશ્નો છે તેમના નિરાકરણો જી નમસ્કાર ખાસ કરીને વેક્સિન જે લેવામાં આવી રહી છે લોકોની અંદર કેટલાક પ્રશ્નો ઊભા થયા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વેક્સિનના બે પ્રકાર છે કોવેક્સિન અને કોવિશિલ્ડ આ બંને વેક્સિનમાંથી અસરકારક કઈ વેક્સિન છે એમાં એવું છે કે ક્લિનિકલ ટ્રાયલ મુજબ બંને વેક્સિન એટલી જ અસરકારક છે એટલે કોઈ એક સારી કે કોઈ એક ખરાબ એવું નથી વેક્સિનના બે ડોઝ માટેની વાત કરવામાં આવે તો બંને ડોઝ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે કે એક જ રજિસ્ટ્રેશનમાં બે ડોઝ મળી જાય છે પહેલી વખત જ્યારે પહેલો ડોઝ લેવા આવો ત્યારે એક વખત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને બીજો ડોઝ લેવા આવો ત્યારે અમારી પાસે ઓલરેડી ઓનલાઈન રજિસ્ટર થયેલું જ હોય છે એટલે તમારે ખાલી ઓફલાઈનમાં નોંધણી કરાવવી પડે છે કોરોનાગ્રસ્ત થયેલા વ્યક્તિ કેટલા સમય બાદ અને વેક્સિન લઈ શકે છે કોરોના થયું હોય એમને રિપોર્ટ નેગેટિવ આવે એના 3-4 અઠવાડિયા પછી એ લઈ શકે છે જે કોવિડ માટેની કોવિડ વિરોધી રસી બનાવવામાં આવી છે કોવેક્સિન અને કોવિશિલ્ડ જે બંને ડોઝની અંદર શું બંને અલગ અલગ લઈ શકાય કે જે ડોઝમાં બંને ડોઝ સેમ લેવા પડે છે ના એક વખત જો તમે કોવિશિલ્ડ લીધી હોય તો બીજો ડોઝ કોવિશિલ્ડનો જ લેવો પડે અને કોવેક્સિન લીધી હોય તો બીજો બી કોવિવેક્સિનનો જ લેવો પડે છે વેક્સિન લીધા બાદ માસ્ક પહેરવું કેટલું જરૂરી છે વેક્સિન લીધા પછી એવું નથી કે તમને કોરોના થવાનો જ નથી કોરોના થવાનો છે પણ એના અસર જે છે સિમ્પટમ છે એ માઇલ્ડ આવશે એટલે કે ગંભીર રૂપે નહીં થાય એટલે માસ્ક પહેરવું તો જરૂરી છે વેક્સિન લીધા બાદ કેટલા સમયની અંદર વ્યક્તિમાં એન્ટીબોડીનું ડેવલપમેન્ટ થાય છે વેક્સિનના બીજા ડોઝના 14 દિવસ પછી એટલે કે લગભગ 3-4 અઠવાડિયામાં થઈ જાય છે વેક્સિન લીધા બાદ તેની આડઅસરો શું શું છે વેક્સિન લીધા પછી જે જગ્યાએ તમે વેક્સિન લીધી હોય ત્યાં સામાન્ય સોજો અને લાલાશ પડી જાય છે ઘણી વખત અને તાવ આવવો સામાન્ય માથાનો દુખાવો અશક્તિ જેવું લાગે છે પણ 1 કે 2 દિવસ પૂરતું હોય છે અને કોઈ ગંભીર એવી કોઈ આડઅસર થતી નથી એટલે એ ડર્યા વગર બધાએ લઈ લેવી જોઈએ વેક્સિન શું વેક્સિન લીધા બાદ સ્ત્રીઓને માસિક ધર્મમાં કોઈ તકલીફ થઈ શકે છે ના માસિક ધર્મ એક નેચરલ વસ્તુ છે એને અને વેક્સિનને કંઈ લેવા દેવા નથી એટલે એમને કંઈ ડર્યા વગર લઈ લેવી જોઈએ વેક્સિન વેક્સિન લીધા બાદ કોરોના થવાના ચાન્સીસ કેટલા છે અને કોરોના થાય તો દર્દીને કેવું રહે છે એક વખત વેક્સિન લીધી છે તમે એટલે તમારા બોડીમાં એન્ટીબોડી બની જાય છે એટલે તમને કોરોના થવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે પણ જો ઘણી વખત થઈ જતો હોય કોરોના તો એ ગંભીર રૂપ ધારણ કરતો નથી એટલે કે તમને સામાન્ય જ એના સિમ્પટમ આવે છે જે અત્યારે ડૉક્ટર જિનલ પટેલ કે જે જણાવી રહ્યા છે કે વેક્સિન લેવાની ફાયદા શું છે ગેરફાયદા શું છે અને વેક્સિનને લઈ લોકોના મનમાં જે પ્રશ્નો ઊભા થયા છે તે પ્રશ્નો દૂર કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો ડીસાધી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર